હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત શાંતિ સમિતિની બેઠક યોજાય. 9 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની છોટાઉદેપુર આદિવાસી પંથકમાં ઠેર ઠેર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે આજ રોજ છોટાઉદેપુર પોલીસ મથક ખાતે નાયબ પોલીસ અધિક્ષક સૂર્યવંશીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક મળી. સદર બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ પૂર્વ મહામંત્રી મુકેશભાઈ પટેલ, વેપારી અગ્રણી રાજુભાઈ અગ્રવાલ, કારુકભાઈ ફોદા તેમજ પંથકના સરપંચો અને આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. તમામ આગેવાનોએ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવવાની બાહેધરી આપી તેમ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષકને જણાવ્યું. આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવાય છે આખા ભારત દેશમાં. એ પૈકી છોટાઉદેપુરમાં આ વખતે એવા મેસેજ વાયરલ થયા હતા કે આ વખતે સાદગી રીતે જે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ છે ઉજવવાનો છે, એમાં વિવિધ સમાજના આગેવાનોને બોલાયા હતા. કાયદોની વ્યવસ્થા બગડે નહીં એ સારું, અને તમામ આગેવાનોએ બાંયધરી આપેલ છે અને શાંતિ રીતે રેલી પૂર્ણ કરવામાં આવશે એ રીતે અમને બાંયધરી આપવામાં આવેલી છે અને મિટિંગનું શાંતિ રીતે પૂર્ણાહુતિ કરવામાં આવેલી છે. ટૂંકમાં આદિવાસી સમાજ દ્વારા જે રેલી નીકળે છે એ રેલીને કોઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે? એ મંજૂરીની પ્રોસેસ અંડર પ્રોસિજર છે. એ લોકોએ આગેવાનો કહ્યું છે કે મામલતદારશ્રીને એ લોકોએ મોકલાયું છે, પોલીસ પાસે આવશે, અમે બધા પાસાઓ જોઈને પછી અભિપ્રાય આપશું.